નમસ્કાર વાલીશ્રી તથા વિદ્યાર્થી મિત્રો, રાધિકા સ્કૂલ દ્વારા ઓનલાઈન એજ્યુકેશનની અંદર હું અમિત રાઠોડ નામાના વિષય સાથે ધોરણ 11માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર નામું, વાણિજ્ય વ્યવસ્થા, સેક્રેટરીયલ પ્રેક્ટિસ, અર્થશાસ્ત્ર આ બધા તમારા માટે થઈને નવા વિષયો છે. નામાની અંદર નામામાં મહારત હાસિલ કરવા અથવા તો નામાના દાખલાઓ જે પ્રેક્ટિકલ સેશન છે એ પ્રેક્ટિકલ સેશનને સંપૂર્ણ રીતે સમજવા માટે થઈને તમારે આજના સેશનની અંદર જે આપણે નામાના હિસાબી પદ્ધતિના જે શબ્દોનો ઉપયોગ કરવાના છીએ અથવા તો એના વિશે અભ્યાસ કરવાના છીએ એ તમારા માટે થઈને સૌથી મહત્ત્વનો છે. ટૂંકમાં તમે એવું કહી શકો કે નામાની અંદર અથવા તો નામાના વિષયની અંદર અકાઉન્ટ્સની અંદર મહારત હાસિલ કરવા માટે તમારે આ શબ્દોને સમજવા બહુ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દોને સમજાવતા પહેલાં હું તમને એક વાત કહેવા માગું છું. રાધિકા સ્કૂલ દ્વારા ઓનલાઈન એજ્યુકેશનની સાથે સાથે યુટ્યુબ ચેનલ પણ શરૂ કરવામાં આવેલી છે. આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓને એ ચેનલ વિશેની માહિતી પણ હશે. જો ન હોય તો રાધિકા સ્કૂલ દ્વારા યુટ્યુબ ચેનલમાંથી આપણા જે વિડીયો છે એને અપલોડ કરવામાં આવે છે. તમે રિવિઝન માટે થઈને એને જોઈ શકો છો. એની સાથે સાથે હું તમને વિનંતી કરવા માગું છું કે આ વિડીયોને લાઇક કરો, રાધિકા સ્કૂલની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો, જેથી તમારા ફેમિલી અને મિત્રોને પણ આ એજ્યુકેશનની માહિતી પ્રાપ્ત થાય અને એઓ પણ ઘરે બેઠા ઓનલાઈન અભ્યાસમાં સહભાગીદાર બની શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે શરૂ કરીએ છીએ નામાના પારિભાષિત શબ્દો અથવા તો હિસાબી પદ્ધતિના પારિભાષિત શબ્દો. વિદ્યાર્થી મિત્રો, હિસાબી પદ્ધતિના પારિભાષિત શબ્દો એટલે કે આ શબ્દો ધંધાની અંદર સૌથી મહત્ત્વના શબ્દો છે, જે વારંવાર ઉપયોગમાં આવે છે અને આના આધારે જ આપણે બાકીના જે 11મા ધોરણના ચેપ્ટર છે એ અને 12મા ધોરણના ચેપ્ટર છે એનો અભ્યાસ કરવાનો છે. એટલે તમે એવું કહી શકો કે આ શબ્દો એ પાયાના શબ્દો છે. જેવી રીતે ભાષાનું જ્ઞાન મેળવવા માટે કક્કો અને બારાક્ષરી સૌથી વધારે મહત્ત્વના હોય છે, એવી જ રીતે નામાના વિષયને સમજવા માટે અથવા તો શીખવા માટે થઈને આ શબ્દો સૌથી વધારે મહત્ત્વના છે. એવું પણ હું કહી શકું કે જો તમને આ શબ્દો વિશે સમજાઈ ગયું અથવા તો આ શબ્દોનું તમને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો તમે નામાન એવા વિષયની અંદર 70% જેટલું જ્ઞાન પ્રાપ્ત કરી શકશો. બાકીનું જે 30% જ્ઞાન છે એ પ્રેક્ટિકલ સેશન દ્વારા તમને સરળતાથી સમજાઈ જશે. તો તમે સમજી શકો એમ છો કે કેટલો ઇમ્પોર્ટન્ટ મુદ્દા વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલાં તમને હિસાબી પદ્ધતિના શબ્દો વિશેની થોડીક માહિતી આપી દઉં. આ હિસાબી પદ્ધતિના જે શબ્દો છે એ શબ્દો નામાની અંદર એટલા માટે મહત્ત્વના છે કેમ કે આ શબ્દોનો નામાની અંદર વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એ પ્રકારના શબ્દો છે કે જે દાખલાઓ ગણવામાં વારંવાર આપણી સામે આવશે, એના અર્થ વારંવાર સમજાવવા માટે આપણી પાસે કદાચ સમય નહીં હોય, એટલા માટે થઈને આ શબ્દોને અત્યારે સમજવા અથવા તો એનું જ્ઞાન મેળવવું સૌથી વધારે જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ આપણે હિસાબી પદ્ધતિના પારિભાષિત શબ્દોમાં સૌથી પહેલો શબ્દ. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીનમાં આવેલું છે, પહેલો શબ્દ છે ધંધાકીય વ્યવહાર. તો ધંધાકીય વ્યવહાર એટલે શું? તો ધંધાકીય વ્યવહાર એટલે ધંધામાં બે વ્યક્તિઓ વચ્ચે થતા નાણાકીય વ્યવહારો અથવા તો નાણાંની લેવડ દેવડ. તમે ધંધાના વિશે જાણો જ છો વિદ્યાર્થી મિત્રો કે બિઝનેસ છે કોઈ પણ પ્રકારનો, ચાહે કરિયાણાની દુકાન હોય તો બી ભલે, વાણંદની દુકાન હોય તો બી ભલે, ચાની દુકાન, પાનની દુકાન, શોપિંગ મોલ્સ અથવા તો કોઈ પણ પ્રકારનો બિઝનેસ હોય, એ ધંધાની અંદર નાણાંનો વ્યવહાર ચાલુ હોય એટલે કે નાણાંની લેવડ દેવડ ચાલુ રાખવામાં આવતી હોય છે. ઘણી વખત ગ્રાહકોને માલ વેચવાથી નાણાં પ્રાપ્ત થાય છે તો ખરીદી કરવાથી નાણાં આપવા પડે છે. તો આ જે નાણાંની લેવડ દેવડ થાય છે, જે નાણાંની આપ લે થાય છે એને ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે. આ મુદ્દાની અંદર યાદ રાખવા જેવી બાબત એ છે કે ધંધાકીય વ્યવહારમાં માત્ર ધંધાના જ અને નાણાકીય વ્યવહારોને ધ્યાનમાં લેવામાં આવે.
એટલે કે જે ધંધાના નામે જે વ્યવહારો થાય છે, ધંધા વતી જે વ્યવહારો થાય છે, એમાં જ અથવા તો એ જ વ્યવહારોને ધ્યાનમાં લેવામાં આવે છે, એટલે કે એ જ વ્યવહારોને ચોપડે નોંધ કરવામાં આવે છે. જ્યારે એ વ્યવહારો સિવાયના વ્યવહારો એટલે કે ધંધાના માલિકના કોઈ પર્સનલ વ્યવહારો હોય તો એને ધંધામાં નોંધવામાં આવતા નથી. નાણાકીય વ્યવહારોનો મતલબ થાય કે જેનું મૂલ્ય નાણામાં હોય એવા વ્યવહારો. તો ધંધાકીય વ્યવહારનો સામાન્ય અર્થ આપણને પ્રાપ્ત થયો કે ધંધામાં થતા નાણાકીય લેવડ દેવડને અથવા તો નાણાકીય આપ લેને ધંધાકીય વ્યવહાર કહેવાય. આગળનો વ્યવહાર જોઈએ. બીજા નંબરમાં છે બનાવ. બનાવ એટલે શું? તો કે ધંધામાં જે ઘટનાઓ બને છે, જે કાર્યો રોજબરોજ થાય છે, એનાથી શું પરિણામ પ્રાપ્ત થયું એ જાણવું એટલે એને કહેવાય બનાવ. તો ઘટનાના ધંધામાં બનતી વિવિધ નાણાકીય ઘટનાઓના પરિણામને બનાવ કહેવામાં આવે છે. ધંધાની અંદર રોજબરોજ નાણાકીય વ્યવહારો થતા રહે છે. આ ઘટનાઓને આધારે અમુક પરિણામો નક્કી થાય. આ પરિણામોને બનાવ કહે છે. દાખલા તરીકે નફો અને નુકસાન. સામાન્ય રીતે ધંધામાં આ બે પરિણામો સૌથી વધારે જોવા મળતા હોય છે અને ધંધાની સ્થાપના પણ આ બે જ પરિણામો માટે થઈને હોય છે. કાં તો ધંધાની અંદર નુકસાન થાય અથવા તો ધંધાની અંદર નફો થાય. તો બનાવનો અર્થ થાય ધંધાની અંદર નફો કે નુકસાન જાણવાની પ્રક્રિયા. ત્રીજા નંબરનો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો મૂડી. આ શબ્દ તમે ઘણી વખત ઘણા લોકોના મોઢે સાંભળેલી હશે. મૂડી. મૂડી એટલે શું? તો કે જ્યારે ધંધો શરૂ કરવામાં આવે ત્યારે ધંધાનો માલિક ધંધામાં રોકડા રૂપિયા અથવા તો અન્ય કોઈ વસ્તુઓ લાવી અને ધંધો શરૂ કરે છે. આ વસ્તુ અથવા રોકડને મૂડી કહેવામાં આવે. ધંધાનો માલિક જ્યારે ધંધો શરૂ કરે ત્યારે તે રોકડા અથવા તો અન્ય કોઈ વસ્તુઓ લઈ અને ધંધો શરૂ કરે છે. આ વસ્તુને રોકડ વસ્તુ અથવા રોકડને મૂડી કહેવામાં આવે છે. તો મૂડી, દાખલા તરીકે વિરાટ ધંધો શરૂ કરવા માટે 10,000 રોકડા, 5,000 ફર્નિચર, 12,000 મશીન અને 8,000 માલ લાવ્યું. તો આપણે એવું કહી શકીએ કે વિરાટે ધંધો શરૂ કરવા માટે તે 4 પ્રકારની મૂડી લેવો: રોકડા, ફર્નિચર, મશીન અને માલ. આ ચારેયને ધંધાની અંદર મૂડી કહેવામાં આવે. પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે ધંધો શરૂ કરે ત્યારે જ વસ્તુઓને મૂડી તરીકે ગણવામાં આવે. ધંધો શરૂ કરતી વખતે લાવેલી વસ્તુને જ મૂડી કહેવામાં આવે. ધંધો શરૂ થઈ ગયા બાદ જો કોઈ વસ્તુઓ લેવામાં આવે ધંધાના ઉપયોગ માટે તો તેને મિલકત કહેવામાં આવે છે. મેં નીચે કેપ્શનમાં લખેલું જ છે, માત્ર ધંધો શરૂ કરવા લાવેલી તમામ વસ્તુ કે રોકડને જ મૂડી કહેવામાં આવે છે. હા, રોકડ ત્યાર પછી લેવામાં આવે તો એને મૂડી કહી શકાય, પરંતુ વસ્તુઓને તો મિલકત જ કહેવામાં આવે છે. એના પછીને આપણે શબ્દને જોઈએ તો ચોથા નંબરનો શબ્દ છે ઉપાડ. ઉપાડ એટલે શું? તો કે ધંધામાં જે કંઈ પણ સંપત્તિ આવે અથવા તો માલિક જે સંપત્તિ ધંધાની અંદર લઈ આવે એ સંપત્તિ ધંધાની માલિકીની સંપત્તિ બની જાય. આશ્ચર્ય થયું ને જાણીને? હા વિદ્યાર્થી મિત્રો, જે સંપત્તિ કાયદાની દ્રષ્ટિએ ધંધાના નામની હોય અથવા તો ધંધાનો માલિક ધંધો કરવા માટે લઈ આવે તો એને ધંધાની સંપત્તિ કહેવામાં આવે. એટલે કે એ બિઝનેસની માલિકીની રહે છે, વ્યક્તિની માલિકીની નહીં. આ સંપત્તિનો ઉપયોગ જ્યારે વ્યક્તિ અંગત વપરાશ માટે કરે, એટલે કે ધંધાના હેતુ માટે નહીં પરંતુ પોતાના સ્વાર્થ માટે કરે, પોતાના કામ માટે કરે, તો તેને ઉપાડ કહેવામાં આવે છે. ઉપાડ એ સામાન્ય રીતે મૂડીમાંથી ઘટાડો થાય છે. અને એનું એક ઉદાહરણ તમને આપું તો, દાખલા તરીકે માનો કે કોઈ વેપારી છે, એ પોતાના બાળકની સ્કૂલની ફી ભરવા માટે થઈને ધંધામાંથી નાણાંનો ઉપયોગ કરે તો એને ઉપાડ કહેવામાં આવે છે. તમને એવું થતું હશે કે ધંધામાં તો ધંધો તો માલિકનો જ છે, તો ધંધામાંથી નાણાં લે તો એમાં ખોટું શું છે? એના તો છે, સાચી વાત છે, પરંતુ કાયદાની દ્રષ્ટિએ ધંધો અને ધંધાનો માલિક બે અલગ અલગ વ્યક્તિ છે. આપણે જે હિસાબી નોંધો કરવાની છે એ ધંધાની કરવાની છે, વ્યક્તિગત માલિકીની નહીં. બીજા નંબરની અંદર વાત કરીએ તો ધંધાના નફા અને નુકસાન પર જ કાયદાની દ્રષ્ટિએ માત્ર માલિકનો હક હોય છે. સંપત્તિ ઉપર ધંધાની માલિકનો કોઈ હક હોતો નથી. અથવા તો તમે એવું કહી શકો કે એ ધંધાના નામની સંપત્તિ છે, એટલે એના વ્યવહારો પણ ધંધાના નામે થતા હોય છે. તો એ સિવાય જો કોઈ વ્યવહાર થાય તો નામાના નોંધણીની દ્રષ્ટિએ, નામોમાં જ્યારે નોંધ કરવામાં આવે એની દ્રષ્ટિએ આ વસ્તુ એટલે કે જે બાળકની ફીસ ભરે છે એને ઉપાડ કહેવામાં આવે.
આગળ વાત કરીએ એના પછીનો શબ્દ છે નફો. તો તમે જાણો જ છો નફો નુકસાન આ શબ્દો તમે સાંભળેલા જ છે. નફો ફાયદો અથવા લાભ આ ત્રણેય એકબીજાના પર્યાય શબ્દો છે. તો એના માટે શું, તો કે નફોને એવું કહી શકાય કે ધંધાની આવકોમાંથી ધંધાની જાવકોને બાદ કરતાં જે રકમ વધે એને ધંધાનો નફો કહેવામાં આવે. એટલે કે જો ધંધાની અંદર આવકો વધારે હોય અને જાવકો ઓછી હોય તો એને ધંધાકીય પેઢી માટે થઈને નફો કહેવામાં આવે છે. જો આવક ધંધાના કાર્ય સિવાય મળે તો તેને મૂડી આવક કહેવાય, અને જો આવકો ધંધાના કાર્યથી મળે તો તેને મહેસૂલી આવક કહેવાય. મૂડી આવક એટલે શું, તો કે જે કામ માટે ધંધો સ્થપાયેલો છે અથવા તો જે કામ માટે ધંધો શરૂ કરેલો છે એના સિવાય જો કોઈ આવક મળે. દાખલા તરીકે માનો કે મિલકત વેચાણથી ધંધાને કોઈ આવક પ્રાપ્ત થાય, તો મિલકત વેચવા માટે તો ધંધાની શરૂઆત કરવામાં નથી આવેલી. ધંધો તો ખરેખર કરિયાણાની દુકાનનો છે, તો કરિયાણાની દુકાનમાંથી કરિયાણું વેચતા અથવા તો કરિયાણાની અલગ બીજી કોઈ વસ્તુ વેચતા જે આવક પ્રાપ્ત થાય અને એમાંથી જે નફો મળે એને મહેસૂલી નફો કહેવાય. જ્યારે ધંધાની મિલકતોને વેચતા જે નફો મળે એને મૂડી નફો કહેવામાં આવે છે. હવે નફો જોયા પછીનો મુદ્દો છે નુકસાન. ધંધાની જાવકોમાંથી ધંધાની આવકોને બાદ કરતાં જો રકમ વધે તો તેને ધંધામાં નુકસાન થયું કહેવાય. એટલે કે આવક કરતાં જાવક વધારે હોય તો ધંધાની અંદર નુકસાન કહેવામાં આવે. એમાં પણ ધંધામાં જે નુકસાન થાય એમાં પણ મૂડી અને મહેસૂલી બે પ્રકારના નુકસાનો નોંધવામાં આવે છે. જો મિલકતની દ્રષ્ટિએ કોઈ નુકસાન થાય તો એને મૂડી નુકસાન કહેવામાં આવે છે. જો ધંધાકીય દ્રષ્ટિએ રોજબરોજના વ્યવહારોમાં નુકસાન થાય તો તેને મહેસૂલી નુકસાન કહેવામાં આવે છે. પરંતુ આ શબ્દોનો બહુ ખાસ ઉપયોગ થતો નથી. જનરલી આપણે નફો અને નુકસાન એવા બે શબ્દોનો જ ઉપયોગ કરીએ છીએ. એના પછીના મુદ્દામાં એવું છે કે ધંધાની કુલ આવકો કરતાં ધંધાની જાવકો વધારે હોય તેને નુકસાન તો કહેવાય, પરંતુ આ ઉપરાંત જો માલ ધંધાનો વેચવાનો માલ છે બળી જાય, ચોરાઈ જાય અથવા તો પાણીમાં પલળી જાય કે જેથી કરીને ભવિષ્યમાં તમે એનું વેચાણ ન કરી શકો તો એ પણ એક પ્રકારની નુકસાની છે. કેમ કે એના વેચાણથી તમને જે આવક મળવાની હતી એ આવક હવે મળી શકશે નહીં. તો નફો અને નુકસાન પછી બીજા બે મુદ્દા છે ખરીદી અને વેચાણ. તો ખરીદી એટલે શું, આપણે બધા શબ્દથી પરિચિત છીએ. આપણે જાણીએ જ છીએ કે આપણે ક્યારેક ને ક્યારેક આ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે ખરીદી કરવા જવું છે. પણ ધંધાની દ્રષ્ટિએ અથવા તો અકાઉન્ટની દ્રષ્ટિએ જ્યારે હિસાબો લખવા બેસીએ ત્યારે ખરીદી શબ્દનો મતલબ શું થાય, તો વેપાર કરવા માટે માલ ખરીદવામાં આવે તેને ખરીદી કહેવાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વેપાર કરવા માટે માલ ખરીદવામાં આવે તેને જ ખરીદી કહેવામાં આવે. ધંધો કરવા માટે વેપારી અમુક માલ વેચવા માટે લઈ આવે તેને ધંધાની ખરીદી કહે છે. દાખલા તરીકે અનાજનો વેપારી અનાજ ખરીદે, કાપડનો વેપારી કાપડ ખરીદે, તો આ તમામ એક્ટિવિટી છે અથવા તમામ જે કાર્ય છે એને ધંધાની દ્રષ્ટિએ ખરીદી કહેવામાં આવે. પરંતુ માનો કે ધંધાની સિવાય કોઈ પણ વસ્તુ મંગાવવામાં આવે, એટલે કે માનો કે કરિયાણાનો વેપારી જે અનાજ ખરીદે તો એને ખરીદી કહેવામાં આવે, પણ એની દુકાનમાં પંખો ખરાબ થઈ ગયો છે અને નવો પંખો ખરીદે તો એને ધંધાની દ્રષ્ટિએ ખરીદી કહેવાય નહીં. ધંધાની દ્રષ્ટિએ આ કામને ખર્ચ કહેવામાં આવે છે. એ ઉપરાંત પણ સ્ટેશનરીનો ખર્ચ હોઈ શકે, ચા પાણીનો ખર્ચ હોઈ શકે, કે આના માટે થઈને ધંધો સ્થપાયેલો નથી પણ એ ધંધા માટે તેને બાકીના કાર્યો તરીકે ઉપયોગી છે. ખરીદી પછીનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો વેચાણ. તો વેચાણ એટલે તમને ખબર જ છે કે વેચાણનો મતલબ થાય કોઈ પણ વસ્તુનું વેચાણ કરવું. તો વેપાર કરવા માટે ખરીદેલ માલ ગ્રાહકને વેચવો એટલે વેચાણ. ધંધાનું મુખ્ય કાર્ય જ માલનું ખરીદ અને વેચાણ છે, જેના દ્વારા વેપારી નફો કમાય. આમ ગ્રાહકને માલ વેચવો એટલે વેચાણ. દાખલા તરીકે 10,000 માલનું વેચાણ. માલ સિવાયની વસ્તુઓ વેચીએ તો તેને વેચાણ કહેવાય નહીં. તમે જાણો જ છો, જેમ માલ સિવાય ખરીદીમાં પણ આપણે ખરીદી નથી ગણતા, એને ખર્ચ ગણીએ છીએ, એમ વેચાણ સિવાયની કોઈ પણ વસ્તુને જો આપણે વેચીએ તો તેને વેચાણ કહેવાય નહીં. હા, એમાંથી મળતી આવકને આવક જરૂર કહી શકાય. તો નફો નુકસાન ખરીદી અને વેચાણ આના જેવા બીજા સંલગ્ન મુદ્દા છે માલનો સ્ટોક. તો ખરીદ અને વેચાણ વચ્ચેનો જે તફાવત છે એને માલનો સ્ટોક કહેવામાં આવે. વેપાર કર્યા બાદ જે માલ વધે તેને માલ સ્ટોક કહેવામાં આવે. વેપારી વેચાણ કરવા માટે માલની ખરીદી કરે છે અને આ ખરીદીમાંથી વેચાણ
કર્યા બાદ જે માલ વધે છે તેને માલનો સ્ટોક અથવા તો આખર સ્ટોક પણ કહેવામાં આવે છે. નીચે ઉદાહરણ પણ મેં આપ્યું છે. 1000ની ખરીદીમાંથી 8000નો માલ એક હજારની ખરીદીમાંથી 800નો માલ વેચ્યો તો વધેલા 200ના માલને માલ સ્ટોક કહેવામાં આવે છે. ત્યારબાદનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો દેવાદારો. તો દેવાદારો એટલે શું? તો કે દેવાદારો એટલે કે આપણે જેને ઉધારમાં માલ વેચ્યો હોય તેવા ગ્રાહકો, જે વ્યક્તિને આપણે ઉધારમાં માલ દઈએ છીએ, બાકીમાં માલ દઈએ છીએ, તેવા વ્યક્તિને એટલે કે વેપારીને અથવા ગ્રાહકોને દેવાદારો કહેવામાં આવે છે. દેવાદારો એટલે જે આપણને પૈસા દેવાના છે એ ધંધામાં રોકડથી અને શાક ઉપર ધંધાના માલસામાનનું ગ્રાહકોને વેચાણ કરવામાં આવે છે. આ ગ્રાહકોને દેવાદારો કહેવામાં આવે છે. એટલે કે દેવાદારો એટલે એવા વ્યક્તિઓ જે આપણી પાસેથી બાકીમાં માલ લે છે અને આપણને પછી પૈસા ચૂકવવાના હોય છે. દેવાદારોની જેમ જ હોય છે લેણદારો. તો જેની પાસેથી વેપારી તરીકે આપણે બાકીમાં માલ લઈએ છીએ એ વ્યક્તિને અથવા તો એ વેપારીને આપણે લેણદારો કહીશું. લેણદારો એટલે જે આપણી પાસેથી પૈસા લેવા માગે છે, જેના આપણી પાસે પૈસા લેણા છે. ધંધામાં ઉધાર વેચાણની જેમ ઉધાર ખરીદી પણ કરવામાં આવે, આવી બાકીમાં ખરીદી જેની પાસેથી કરવામાં આવે તેને અથવા તે વેપારીને લેણદાર કહે છે. ત્યારબાદ લેણદાર અને દેવાદારની જેમ જ શબ્દ છે લેણું અને દેવું. તો આપણે દેવાદારો પાસે જે પૈસા માગીએ એને લેણું કહેવામાં આવે. ધંધા માટે લેણું, લેણું એટલે આપણે લેવાના અને દેવું એટલે આપણે પૈસા દેવાના. તો લેણાની ચર્ચા કરીએ. ગ્રાહક પાસેથી ભવિષ્યમાં જે રકમ મળવાની છે એને આપણે લેણું કહીશું. ગ્રાહક પાસેથી આપણને જે ભવિષ્યમાં રકમ મળવાની છે એને આપણે લેણું કહીશું. વેપારી ગ્રાહકને ઉધારમાં માલ આપે છે અને ભવિષ્યમાં આના નાણાં મેળવે છે, તેથી માલ આપનાર વ્યક્તિ માટે આ નાણાં એ લેણું કહેવામાં આવે. આ ઉપરાંત મળવાની કોઈ બાકી આવક હોય અથવા તો કોઈ ખર્ચાઓ અગાઉથી ચૂકવી દીધા હોય તો એને પણ નામાની દ્રષ્ટિએ લેણું કહેવામાં આવે. યાદ રાખવા જેવું એ છે વિદ્યાર્થી મિત્રો કે દેવાદારો અને લેણી હુંડીને પણ ધંધા માટે લેણું કહેવામાં આવે છે. લેણી હુંડી હમણાં જ આના પછીના શબ્દોમાં આવશે. તો ધંધાનું લેણું એટલે સામાન્ય ભાષામાં આપણે વેચેલા માલ ઉપરથી લેવાના બાકી નાણાં. લેણાની જેમ જ બીજો શબ્દ છે દેવું. આપણે જેને જે વેપારીઓ પાસેથી માલ લીધેલો છે બરાબર ઉધારમાં, એને આપણે નાણાં પરત કરવાના હોય તો એ આપણા માટે શું કહેવાય? દેવું. આપણી જે લેંગ્વેજ છે, આપણી જે ભાષા છે, એની અંદર આપણે શું કહીએ છીએ? દેણું થઈ ગયું. બરનામાની અંદર એ દેણાને દેવું પણ કહેવામાં આવે છે. વેપારીને ભવિષ્યમાં જે રકમ ચૂકવવાની હોય એને આપણે શું કહીએ? દેવું. અને દેવાની જવાબદારી પણ કહી શકાય. ધંધાર્થી અલગ અલગ વેપારી પાસેથી બાકીમાં માલ ખરીદે છે અને આ માલની રકમ ભવિષ્યમાં ચૂકવવાની હોય એટલા માટે તેને ધંધાનું દેવું કહેવામાં આવે છે. એને વ્યક્તિનું નહીં, ધંધાનું દેવું કહેવામાં આવે કાયદાની ભાષામાં. લેણદારો અને દેવી હુંડી પણ ધંધા માટે દેવું જ કહેવાય અને દેવાને જવાબદારી પણ કહેવામાં આવે છે. નાણાકીય ભાષામાં દેવાને જવાબદારી કહેવામાં આવે છે. તો લેણું અને દેવું પછીનો શબ્દ છે લેણી હુંડી અને દેવી હુંડી. તમે જો સૌથી પહેલાં તમે ખરીદ વેચાણ જોયું. ખરીદ વેચાણના આધારે બે શબ્દ જોયા દેવાદારો અને લેણદારો. દેવાદારો અને લેણદારોના આધારે બે શબ્દ જોયા દેવું અને લેણું. હવે એ જ દેવા અને લેણાના આધારે બે શબ્દો બીજા છે દેવી હુંડી અને લેણી હુંડી. દેવી હુંડી અને લેણી હુંડી. તમે આવું યાદ રાખી શકો કે દેવાદારોના દે સાથે દેવી હુંડીનો દે ન આવે, દેની સાથે લે જ આવે હંમેશા. જો દેવાદારો હોય તો લેણું હોય, જો દે લેણદારો હોય તો દેવું હોય. એટલે કે દે અને દે, લે અને લે એવું સાથે આવી શકે નહીં. દે અને લે એ જ બંને સાથે આવી શકે. તો લેણી હુંડી એટલે શું? તો સૌથી પહેલાં આપણે લેણું એટલે તો ખબર પડી ગઈ આપણે કે લેણું એટલે આપણે જેની પાસેથી નાણાં લેવાના છે એ. પણ હુંડી એટલે શું? અત્યારની ભાષામાં હું વાત કરું તો હુંડી એટલે ચેક. આપણે જે રોજબરોજના નાણાકીય વ્યવહારો જેમાં કરીએ છીએ એ ચેક. પરંતુ પહેલાંના સમયમાં જ્યારે બેન્કિંગ વ્યવસ્થા ખાસ અસ્તિત્વમાં નહોતી ત્યારે એક કાગળ ઉપર થઈ અને એ લખવામાં આવતું, જેમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને લખી આપતો
કે હું જે તે સમયે તમારી ચોક્કસ રકમ જે મારે ચૂકવવાની છે એ ચૂકવી આપવાનું વચન આપું છું, અને નીચે પોતાની સહી કરતો. તો આ લખનાર વ્યક્તિને, લખનાર વ્યક્તિ જે કાગળમાં આ વસ્તુ લખાણ કરી આપે એને લીણી હુંડી કહેવામાં આવતી. લીણી હુંડીની અંદર હુંડી શબ્દમાં તમે નરસિંહ મહેતાનું જે પ્રખ્યાત ભજન છે એમાં પણ સાંભળેલું હશે કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, તો એની અંદર હુંડી શબ્દનો પ્રયોગ કર્યો છે. આ હુંડી શબ્દનો અર્થ થાય એક પ્રકારનું લખાણ કે જેમાં લખનાર વ્યક્તિ એવું સ્વીકારે છે કે હું તમારા નાણાં ચોક્કસ તારીખે ચૂકવી આપીશ. ઉધાર માલ વેચનાર વેપારી ગ્રાહકને એક પ્રકારનું લેખિતમાં બિલ આપે છે જેથી તે ભવિષ્યમાં લખેલી રકમ ગ્રાહક પાસેથી મેળવશે, જેને લેણી હુંડી કહે છે. લેણી હુંડીમાં લખનાર અને સ્વીકારનાર એમ બે વ્યક્તિઓ હોય છે, એટલે કે એક વ્યક્તિ જેને જે વ્યક્તિ પૈસા આપવાનો છે એ લેણી હુંડી લખી આપે છે, અને જે વ્યક્તિ પૈસા લેવાનો છે એ લેણી હુંડી સ્વીકારે છે. હુંડી લખનાર માટે થઈને લેણી હુંડી કહેવાય, જે વ્યક્તિ લખે છે એના માટે થઈને આ લેણી હુંડી કહેવાય. હવે દેવી હુંડીની વાત કરીએ, એના જેવો જ બીજો શબ્દ છે. આ પણ એક દેવું દર્શાવતું બિલ છે. ઉધાર માલ ખરીદનાર વેપારી માલ વેચનાર વેપારી પાસેથી લેખિતમાં બિલ લે જેમાં ખરીદનાર વેપારી નાણાં ચૂકવવાની ખાતરી આપે. એટલે કે આપણે કોઈની પાસેથી બાકીમાં માલ લીધો હોય તો એ બાકીમાં માલ લીધા બદલ આપણે એને એક લખાણ કરી દેવું પડે. અત્યારના સમયમાં આપણે શું કરીએ છીએ તો કે એક બ્લેન્ક ચેક આપીએ છીએ અને એના આધારે એ ચેક બેંકમાં વટાવી અને આપણી પાસેથી નાણાં વસૂલ કરે છે. તો જે વ્યક્તિ હુંડી સ્વીકારે છે એના માટે થઈને દેવી હુંડી કહેવાય, એટલે કે મેં સ્વીકાર્યું છે કે હું નાણાં ચૂકવીશ એટલે મારા માટે થઈને એ દેવી હુંડી કહેવાય. લેણી હુંડી અને દેવી હુંડીના આધારે આપણે છ શબ્દો શીખા. ખરીદ વેચાણ, લેણું દેણું, લેવી હુંડી લેણી હુંડી દેવી હુંડી અને લેણદારો તેમજ દેવાદારો. હવે આપણે આગળ શબ્દ સમજીએ જવાબદારી. તો વિદ્યાર્થી મિત્રો, મેં પહેલાં જ કીધું જ્યારે દેવું શબ્દ આવ્યો ત્યારે કે દેવાને જવાબદારી તરીકે નામાની ભાષામાં ઓળખવામાં આવે છે. તો જવાબદારી એટલે શું? તો જવાબદારીનો મતલબ થાય કે આપણે ભવિષ્યમાં જેની પાસેથી બાકીમાં માલ લીધો હોય તેને નાણાં ચૂકવવાના હોય તો તેને જવાબદારી કહેવામાં આવે છે, અથવા તો તેને ધંધાનું દેવું કહેવામાં આવે છે. બાકીમાં ખરીદેલ માલ કે મિલકતના ભવિષ્યમાં ચૂકવવાના નાણાંને જવાબદારી કહેવામાં આવે છે. જ્યારે ધંધાનો માલિક ધંધા માટે અમુક માલ કે મિલકત બાકીમાં લાવે અને તેના નાણાંની ચૂકવણી થોડા સમય પછી એટલે કે ભવિષ્યમાં કરવાનો હોય તો તે વસ્તુને જવાબદારી કહેવામાં આવે છે. જવાબદારીના મિત્રો ચાર પ્રકાર છે. આંતરિક અને બાહ્ય જવાબદારી એક, બે અને બે ચાલુ અને બિનચાલુ જવાબદારી. તો આંતરિક અને બાહ્ય જવાબદારી શું? આંતરિક એટલે ધંધાની અંદરની જવાબદારી, જ્યારે બાહ્ય એટલે ધંધાની બહારની જવાબદારી. તો ધંધાની આંતરિક જવાબદારી એટલે ધંધાનું માલિકી પ્રત્યે કર્મચારીઓ પ્રત્યેની જવાબદારી. તમે જાણો જ છો, અગાઉ તમે અભ્યાસ કર્યો કે આ જ વિડીયોની અંદર મેં કીધું હતું કે ધંધો અને માલિક કાયદાની દ્રષ્ટિએ અલગ અલગ વ્યક્તિ છે. તો ધંધો માલિકને શું આપી શકે? તો કે નફો. અને ધંધો કર્મચારીઓને શું આપી શકે? તો કે પગાર. એટલે કે બંનેને એ આવકના સ્ત્રોત આપી શકે છે. બાહ્ય જવાબદારી એટલે આ બંને સિવાયની જે ધંધાની બહારની વ્યક્તિ છે એના પ્રત્યેની જવાબદારી, જેમ કે લેણદારો છે, દેવાદારો છે, ગ્રાહકો છે, સરકાર છે, આ વ્યક્તિઓ પ્રત્યેની ધંધાની પોતાની જવાબદારી. હવે ચાલુ અને બિનચાલુ જવાબદારીની વાત કરીએ. તો ચાલુ જવાબદારી એટલે થાય એક વર્ષ દરમિયાનની જે જવાબદારી છે, જે એક વર્ષ સુધીમાં ચૂકવી આપવાની છે એને ચાલુ જવાબદારી કહેવાય. જ્યારે થોડાક વર્ષો પછી એટલે કે 5-7 વર્ષો દરમિયાન ચૂકવવાની હોય તો એને બિનચાલુ જવાબદારી કહેવાય. દાખલા તરીકે માનો કે આપણે લેણદારોને નાણાં ચૂકવવાના છે તો એ એક વર્ષ દરમિયાન ચૂકવી આપવાના હોય તો એને ચાલુ જવાબદારી કહેવામાં આવે છે. જ્યારે આપણે બેંકમાંથી લોન લીધી હોય તો એ લોનના નાણાં આપણે એક વર્ષ દરમિયાન ચૂકવવાના હોતા નથી. આપણે 5, 7 કે 10 વર્ષ માટે થઈને નાણાં ચૂકવીએ છીએ તો એને બિનચાલુ જવાબદારી કહેવામાં આવે છે. હવે એના પછી છે મિલકતો. આ બધા શબ્દો તમારા માટે બહુ જ મહત્ત્વના છે, એટલા માટે થઈને આને ખાસ ધ્યાનથી સાંભળજો અને સમજવાનો પ્રયત્ન કરજો. મિલકતોનો મતલબ થાય ધંધાની માલિકીની કોઈ પણ વસ્તુ.
ધંધાની માલિકીની કોઈ પણ વસ્તુ, એટલે તમે એવું કહી શકો કે જો ધંધાની અંદર સ્ટેપલર વસાવેલું હોય તો એને પણ ધંધાની માલિકી કહેવામાં આવે. એ ધંધાની માલિકીની વસ્તુ છે એટલે એને મિલકત કહી શકાય. ધંધાની એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ અથવા તો બાબત કે જે ધંધાની માલિકીની હોય તેને મિલકત કહેવામાં આવે છે. દ્રશ્ય અથવા અદ્રશ્ય વસ્તુઓ એના વિશે આપણે અભ્યાસ કરીએ. ચાલુ અને બિનચાલુ મિલકતો, મિલકતોની અંદર પણ પ્રકારો છે, એમાં છે ચાલુ અને બિનચાલુ મિલકતો. તો જ્યાં ચાલુ અને બિનચાલુ એવા શબ્દ આવે તો તમારે એમ સમજવું કે ચાલુ એટલે એક વર્ષ દરમિયાન, એટલે કે એક વર્ષ સુધીની, અને બિનચાલુનો અર્થ થાય વધારે, એક કરતાં વધારે વર્ષો સુધીની, બે, ત્રણ, પાંચ અથવા દસ વર્ષો સુધીની, એવું તમારે સમજવું. તો ચાલુની વાત કરીએ તો એક વર્ષ દરમિયાન ધંધાની એવી મિલકતો કે જે એક વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવાની હોય અથવા તો એક વર્ષ દરમિયાન એનું નાણાકીય મૂલ્ય ફરી જતું હોય તો એને ધંધાની ચાલુ મિલકતો કહેવામાં આવે. દાખલા તરીકે આપણી પાસે વધેલો માલ સ્ટોક, આપણે માલને ધંધામાં વેચી દઈએ, બરાબર, તો એ માલ છે એ આપણી શું છે, મિલકત છે. આપણે એને વેચીએ ને એના બદલામાં નાણાં મેળવીએ છીએ, એ એક વર્ષ દરમિયાન થઈ જાય તો એને ધંધાની અંદર ચાલુ મિલકતો કહેવાય. ચાલુ મિલકતોની બાબતોમાં એક વસ્તુ યાદ રાખવા જેવી મિત્રો, કે આ મિલકતોને સરળતાથી અને ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકાય. એટલે કે આ એવી મિલકતો છે જેને તમે તાત્કાલિક ધોરણે રોકડમાં રૂપાંતરિત કરી શકો, મતલબ એનું નાણાકીય મૂલ્ય ઉપજી શકે. દાખલા તરીકે તમારે વેપારી પાસેથી બિલ લેવાનું હોય, નાણાં લેવાના હોય, તમે એને રિક્વેસ્ટ કરો કે ભાઈ મારે નાણાંની જરૂર છે, એની તમને નાણાં આપી દઈએ તો તમને બિલના બદલામાં, એટલે કે હુંડીના બદલામાં તરત જ નાણાં મળી જાય. તો હુંડીમાંથી નાણાંમાં એનું રૂપાંતર થયું કહેવાય, એટલે કે ઝડપથી આ રૂપાંતર થઈ શકે. જ્યારે બિનચાલુ મિલકતોની અંદર આવું ઝડપથી રૂપાંતર થાય નહીં. દાખલા તરીકે ધંધાની વસાવેલી જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર આ વગેરે વસ્તુને તમે તાત્કાલિક વેચી શકો નહીં, અથવા તો તમે એ વેચવા માટે થઈને ઉપયોગમાં લીધેલી નથી, એ તો તમે 5-7 વર્ષ માટે થઈને ઉપયોગમાં લીધેલી વસ્તુઓ છે. તો ચાલુ મિલકતો અને બિનચાલુ મિલકતો પછી હવે આપણે જોઈએ દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો. તો તમે સમજી શકો વિદ્યાર્થી મિત્રો કે દ્રશ્યનો મતલબ થાય જેને તમે જોઈ શકો આંખેથી અને જેને તમે સ્પર્શી શકો, એટલે કે અડી શકો. દાખલા તરીકે જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ, ફર્નિચર આ વગેરે જે મિલકતો છે એને તમે જોઈ શકો છો, અડી શકો છો, સ્પર્શી શકો છો, ઉપયોગમાં લઈ શકો છો. પરંતુ અદ્રશ્ય મિલકતો એટલે એવી મિલકતો જેને જોઈ ન શકાય, સ્પર્શી ન શકાય, પરંતુ એ ધંધાના ઉપયોગની વસ્તુ છે, એનેથી ધંધાને અસર થાય છે. દાખલા તરીકે પેટન્ટ, કોપીરાઇટ, પાઘડી વગેરે જેવી જે મિલકતો છે એને અદ્રશ્ય મિલકતો કહેવાય. હવે તમને આ ત્રણેયનો ટૂંકો પરિચય આપી દઉં. પેટન્ટનો મતલબ થાય કે કોઈ ધંધાકીય પેઢી કોઈ નવી વસ્તુ બનાવે કે જે વસ્તુ અત્યારે બજારમાં ઉપલબ્ધ નથી અથવા તો બીજે ક્યાંય એવી જ વસ્તુ મળતી નથી, એ નવી જ આવેલી છે, નવું જ સંશોધન છે. તો પેઢી વધારે નફો કમાવા માટે થઈને એના ઉપર પેટન્ટ જાહેર કરે, એટલે ગવર્મેન્ટમાં પેટન્ટ મેળવવાની એક અરજી કરે, જેથી કરીને એના જેવી વસ્તુઓ બીજા લોકો કોપી કરી શકે નહીં, અને જો એવી કરવી હોય તો એના માટે પેઢી પાસેથી પરમિશન લેવી પડે. આવું જ કોપીરાઇટની અંદર પણ હોય. એનો મતલબ આ વસ્તુઓ તમને દેખાતી નથી, આ કરાર કરેલા છે એ તમને દેખાતા નથી, બરાબર, પરંતુ એ ધંધા માટે થઈને અદ્રશ્ય મિલકત છે, એ ધંધા માટે મહત્વની છે અને ધંધાને અસર પણ કરે છે. એના પછીના બે મુદ્દા છે વાસ્તવિક અને અવાસ્તવિક. તો વાસ્તવિક અને અવાસ્તવિક એટલે શું? તો કે વાસ્તવિક મિલકત એવી કે જેને તમે વેચી અને બદલામાં નાણાં એટલે કે પૈસા મેળવી શકો. દાખલા તરીકે જમીન, મકાન, દેવાદારો એ તમામ મિલકતો કે જે દેખાય છે એને તમે વેચી શકો અને બદલામાં નાણાં મેળવી શકો. પરંતુ અવાસ્તવિક મિલકતો એવી છે કે વિદ્યાર્થી મિત્રો તમે એને વેચી શકો નહીં, કોઈ વ્યક્તિ આ મિલકતો ખરીદી શકે નહીં. જેમ કે અદ્રશ્ય મિલકતો, પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ આને કોઈ વ્યક્તિ ખરીદી શકતું નથી. એના પછી વાત કરીએ તો અવાસ્તવિક મિલકતો પછી છે પ્રવાહી મિલકતો. પ્રવાહી મિલકતો એટલે શું? તો કે એવી મિલકતો કે જેને તમે તાત્કાલિક રીતે નાણાંની અંદર રૂપાંતરિત કરી શકો. પરંતુ વિદ્યાર્થી મિત્રો આમાં સ્ટોકને ધ્યાનમાં લેવામાં આવતો નથી. એટલે કે પ્રવાહી મિલકતનો મતલબ થાય એવી તમામ ચાલુ મિલકતો સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતો.
તો મિલકતોના અંદર આપણે જોયું કે મિલકતો એટલે ધંધાની માલિકીની કોઈ પણ વસ્તુ, જેની અંદર આપણે ચાલુ અને બિનચાલુ મિલકતો જોઈ, દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો જોઈ, વાસ્તવિક અવાસ્તવિક મિલકતો જોઈ અને પ્રવાહી મિલકતોનો અભ્યાસ કર્યો. હવે આપણે આગળના મુદ્દા ઉપર જઈએ. મિલકતો પછી છે આવકો, એટલે કે ધંધાને મળતા નાણાં. તો ધંધાને રોજબરોજના કાર્ય દ્વારા જે રકમ મળે એને ધંધાની આવક કહેવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ધંધાને રોજબરોજના કાર્ય દ્વારા મળતી આવક, એટલે કે ધંધો જે કાર્ય માટે સ્થપાયેલો છે એ કાર્ય દ્વારા મળતી આવકને જ આવક કહેવામાં આવે છે. ધંધાકીય વ્યવહારના પરિણામે ધંધાને અમુક રકમ લેવાની નીકળે તો તેને ધંધાની આવકો કહે છે. દાખલા તરીકે વેચાણની આવક, કમિશનની આવક. હવે તમે જોયું હતું કે નફાની અંદર જેમ મૂડી નફો અને મહેસૂલી નફો હતો, એવી જ રીતે આવકની અંદર પણ મૂડી આવક અને મહેસૂલી આવક હોય. બંનેની નોંધ ચોપડે તો કરવામાં આવે જ છે, એટલે કે અકાઉન્ટની અંદર બંનેના હિસાબો તો કરવામાં જ આવે, પરંતુ બંનેને અલગ અલગ રીતે ઓળખવામાં આવે છે. મૂડી આવકો એટલે એવી આવકો કે જે મિલકતોના વેચાણથી પ્રાપ્ત થઈ હોય, અને મહેસૂલી આવકો એટલે એવી આવકો કે જે ધંધામાં નિયમિત મળે છે અથવા તો ધંધો જેના માટે સ્થપાયેલો હોય એ કાર્ય દ્વારા પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે કરિયાણાના વેપારીનું આપણે ઉદાહરણ લઈએ તો કરિયાણાનો વેપારી કરિયાણું વેચે અને એને બદલામાં જે આવક પ્રાપ્ત થાય એને મહેસૂલી આવક કહેવાય. જ્યારે ધંધાની કોઈ મિલકત એટલે કે પંખો આપણે ઉદાહરણ તરીકે લીધો તો એ વેચે અને એમાંથી એને જે નાણાં પ્રાપ્ત થાય એને ધંધાની મૂડી આવકો કહે છે. આવકો પછી છે ચૂકવણીઓ. તમને ખબર જ છે ધંધાની અંદર જો નાણાં આવે તો અમુક ધંધાની અંદરથી નાણાં જાય પણ ખરા. તો ચૂકવણી એટલે એક પ્રકારની ધંધાની જવાબદારી. ચૂકવણી એટલે શું? તો કે એક પ્રકારની ધંધાની જવાબદારી. જે નાણાં આપણે ભવિષ્યમાં ચૂકવવાના છે એનો સમય આવે એટલે એ નાણાં આપણે ચૂકવી દેવા પડે એને ધંધાની ચૂકવણીઓ કહે. ધંધાને અમુક સમય દરમિયાન અમુક વસ્તુ કે અમુક બાબતો માટે નાણાં ચૂકવવાના થાય તો તેને ચૂકવણી કહેવામાં આવે. એટલે કે આપણી પાસેથી ધંધામાંથી જે નાણાં જાય, જે આપણે બિલ ચૂકવવાના હોય કે લેણદારોને પૈસા આપવાના હોય અથવા તો મકાન ભાડે રાખ્યું એનું ભાડું ચૂકવવાનું હોય ધંધા માટે, અથવા તો પ્લાન્ટ કે ફર્નિચર રાખેલું હોય એનું કોઈ પણ નાણાં ચૂકવવાના બાકી હોય, ટૂંકમાં જે નાણાં આપણે ચૂકવવાના બાકી છે એ આપણે ચૂકવી દઈએ તો એને ચૂકવણી કરી કહેવાય. એના પછીનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો ખર્ચ. તો ખર્ચ એટલે શું? તો કે ખર્ચની એવી રકમ કે જેનો લાભ આપણને ભવિષ્યમાં મળવાનો હોય, મતલબ અત્યારે આપણે એ બાબત ઉપર ખર્ચ કરીએ, નાણાં ચૂકવીએ તો એનો આપણને લાભ ભવિષ્યમાં મળે. જે રકમ, જે ખર્ચેલ રકમનો લાભ આપણને વર્ષ દરમિયાન મળવાનો હોય તેને ખર્ચ કહેવામાં આવે છે. આ ખર્ચ હિસાબી વર્ષ દરમિયાન નોંધવામાં આવે અથવા તો હિસાબી વર્ષ દરમિયાન ખર્ચ કરવામાં આવે. હવે હિસાબી વર્ષ એટલે શું? તો કે જે વર્ષે હિસાબ શરૂ થાય. તો ભારતની અંદર આપણે એપ્રિલથી માર્ચ મહિનાનો જે વર્ષ છે એને હિસાબી વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હિસાબી વર્ષ દરમિયાન જે ખર્ચ કરવામાં આવે, એટલે કે લાભ મેળવવા માટે થઈને જે કિંમત ચૂકવવામાં આવે એને ખર્ચ કહેવાય. દાખલા તરીકે કર્મચારીઓને પગાર ચૂકવવો, મજૂરોને મજૂરી ચૂકવવી, ટેલિફોન વાતચીત કરવા માટે થઈને સંદેશાવ્યવહારના માધ્યમ તરીકે ટેલિફોનનો ઉપયોગ કરવો, આના ખર્ચ, આ વગેરેને ધંધાકીય એકમના ખર્ચ કહેવામાં આવે છે. એમાં પણ મૂડી અને મહેસૂલી ખર્ચ સમાવેશ હોય છે. મિલકતો માટે ખર્ચ કરીએ તો એને મૂડી ખર્ચ કહેવાય, અને રોજબરોજના ખર્ચાઓની ચૂકવણી કરીએ તો તેને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. આમાં એક વધારાનો શબ્દ છે પ્રસારિત મહેસૂલી ખર્ચ. તો પ્રસારિત મહેસૂલી ખર્ચ એટલે શું? તો કે એવો ખર્ચ કે જે ધંધાને, જેની લાભ છે એ ધંધાને લાંબા ગાળા સુધી મળ્યા કરે. દાખલા તરીકે ધંધો સ્થાપ્યો હોય ત્યારે કરેલો ખર્ચો. તો ધંધો સ્થપાય પછી ધંધાના લાભ તો મળવાના જ છે. દાખલા તરીકે પાઘડી, પેટન્ટ કે કોપીરાઇટ નોંધાવવા માટે જે નોંધણી ફી ભરીએ, તો એ નોંધણી ફી આપણે એક જ વખત ભરીએ છીએ, ખર્ચ એક જ વખત કરીએ છીએ, પરંતુ એનો લાભ આપણને લાંબા ગાળા સુધી મળ્યા કરે છે. તો ખર્ચ અને આવકો પછી હવે આપણે જોઈએ ઉપજો. તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો, આવક અને ઉપજ બંને અલગ અલગ વસ્તુ છે. ઉપજનો મતલબ થાય જે નાણાં મળે એન સોરી આવકનો મતલબ થાય જે નાણાં મળે એને આવક કહેવામાં આવે, જ્યારે ઉપજનો મતલબ થાય નાણાં મળે અથવા તો મળવાના બાકી હોય, ભવિષ્યમાં પણ મળવાના હોય એને ઉપજ કહેવામાં આવે છે. તો આવક અને ઉપજ વચ્ચે એટલો ડિફરન્સ છે કે આવક એટલે અત્યારે જે નાણાં મળ્યા છે એ, જ્યારે ઉપજનો મતલબ થાય અત્યારે જે નાણાં મળ્યા એ ઉપરાંત ભવિષ્યમાં મળવાના બાકી હોય. તો ધંધાને મળતી અથવા મળવાની બાકી નાણાકીય રકમને ઉપજ કહેવામાં આવે છે.
ધંધો શરૂ થાય ત્યારે ઉધાર વેચાણને પણ ઉપજ કહેવામાં આવે. આ ઉપરાંત અન્ય આવકોને પણ ઉપજ કહેવામાં આવે. દાખલા તરીકે કમિશન, વ્યાજ, ભાડું મળ્યું હોય, આ તમામ વસ્તુઓને પણ શું કહેવાય? તો કે ઉપજ કહેવામાં આવે છે. એના પછીનો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો પડતર. આ શબ્દ પણ તમે ઘણીવાર સાંભળેલો હશે. આપણે ફેમિલીમાં અથવા તો ક્યાંય હોય તો કોઈ વાત કરતા હોય કે મને મકાન આટલામાં પડ્યું, અથવા મને સ્કૂટર આટલામાં પડ્યું, અથવા મને કોઈ પ્રોપર્ટી આટલામાં પડી. આ પડતરનો મતલબ સામાન્ય રીતે શું થાય? તો કે જે વસ્તુ ખરીદવા માટેની કિંમત હતી એમાં થોડો ખર્ચો વધારે કરવામાં આવ્યો. દાખલા તરીકે કોઈ મકાન લીધું અને મકાનમાં ફરીથી આપણે કલર કરાવ્યું અથવા ફર્નિચર કરાવ્યું, તો મકાનની કિંમત અને કલર અને ફર્નિચરની કિંમત એ બેને જોઈન્ટ કરી અને જે આપણને કિંમત મળે બેનો સરવાળો કરતાં એને પડતર કિંમત કહેવામાં આવે. એવી જ રીતે ધંધાની અંદર જ્યારે ધંધામાં વેચાણ માટે માલસામાન ખરીદવામાં આવે ત્યારે અમુક પ્રકારના ખર્ચા કરવા પડે, જેમ કે માલ મંગાવવા માટે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ, મજૂરોનો ખર્ચ, માલને બનાવવાનું હોય અથવા તો કાચામાંથી તૈયાર માલ કરવાનો હોય તો એનો ખર્ચ, આ વગેરે ખર્ચને ખરીદીમાં પ્લસ કરવામાં આવે અને પછી જે કિંમત મળે તેને પડતર કિંમત કહેવામાં આવે છે. મેં લખેલું છે કે ધંધામાં માલની ખરીદી કરી તેનું વેચાણ કરવામાં આવે, ખરીદી વખતે કે વસ્તુ બનાવતી વખતે અમુક પ્રકારના ખર્ચ કરવામાં આવે છે. આ ખર્ચાઓને ખરીદીમાં ઉમેરી અને જે રકમ મળે તેને પડતર કિંમત કહે છે. દાખલા તરીકે માલ મંગાવતા વખતે થયેલા ખર્ચા, ટ્રાન્સપોર્ટેશન ખર્ચની વાત છે અહીંયા, મજૂરી ખર્ચા છે, સરકારને કોઈ ટેક્સ ભરેલું હોય તો એને પણ ખરીદી પર લાગતા ખર્ચાઓ કહેવામાં આવે છે અને એના સરવાળાને પડતર કિંમત કહેવાય છે. એના પછીનો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો વટાવ. વટાવને અંગ્રેજીની અંદર ડિસ્કાઉન્ટ કહેવામાં આવે છે. વટાવને અંગ્રેજીની અંદર શું કહેવામાં આવે? ડિસ્કાઉન્ટ. તો ડિસ્કાઉન્ટ શબ્દથી તો તમે પરિચિત જ છો. 5% ડિસ્કાઉન્ટ, 10% ડિસ્કાઉન્ટ, 20%, 25%, 50%, આવી ઓફર્સ ઘણી જગ્યાએ જોવા મળે. શા માટે આ ઓફર્સ લેવામાં આવે? તો કે એટલા માટે થઈને કે જેથી કરીને લોકો ખરીદી કરે અને ખાસ કરીને રોકડેથી લોકો ખરીદી કરે અને માલના બદલામાં પૈસા મળે, વેચાણ વધે, એટલા માટે થઈને ડિસ્કાઉન્ટ આપવામાં આવે. તો ધંધાની અંદર નાણાકીય વ્યવહારોમાં અમુક સમયે વેપારી કે ગ્રાહકને અમુક વટાવ એટલે કે ડિસ્કાઉન્ટ આપવામાં આવે. જ્યારે અમુક વટાવ કે ડિસ્કાઉન્ટ આપણે લઈએ છીએ, આપણે જેની પાસેથી માલ લઈએ એની પાસેથી આપણે ડિસ્કાઉન્ટ લઈએ છીએ અને આપણે જેને માલ આપીએ એને આપણે ડિસ્કાઉન્ટ આપીએ છીએ. આમ વટાવનો સામાન્ય મતલબ થાય ખરીદ કે વેચાણ વખતે બિલમાંથી બાદ થતી રકમ. બિલમાંથી જેટલા ટકા રકમ અમુક બાદ થાય એને આપણે વટાવ અથવા ડિસ્કાઉન્ટ કહી શકીએ. હવે એની અંદર બે પ્રકારના વટાવ છે વિદ્યાર્થી મિત્રો, એક વેપારી વટાવ અને એક રોકડ. વેપારી વટાવ એટલે શું? તો કે બાકીમાં માલ લીધેલો હોય અને એના ઉપર જે ડિસ્કાઉન્ટ મળે તો તેને વેપારી વટાવ કહેવાય. આ વટાવની નોંધ નામાના ચોપડે કરવામાં આવે નહીં. એટલે કે માનો કે મેં કોઈની પાસેથી 1000ની વસ્તુ ખરીદી અને એના ઉપર મને 5% લેખે 50 રૂપિયા ડિસ્કાઉન્ટ મળ્યા, તો 1000માંથી 50 રૂપિયા બાદ કરી અને 950 રૂપિયાની રકમ જ ચોપડે નોંધવાની થાય. મને જે 50 રૂપિયા ડિસ્કાઉન્ટ મળ્યું છે એની નોંધ ચોપડે થાય નહીં. તો યાદ રાખવું, વેપારી વટાવની નોંધ ચોપડે થાય નહીં, કેમ કે એ માલ બાકીમાં ખરીદ્યો છે એટલે બિલની જે રકમ બને, બરાબર, ડિસ્કાઉન્ટ બાદ કરતાં જે બિલની રકમ બને એ જ રકમને ચોપડે નોંધવામાં આવે. વટાવ નોંધવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. જ્યારે બીજું છે રોકડ વટાવ. રોકડ વટાવ એટલે શું? તો કે વેપારી ઝડપથી નાણાં ચૂકવે અથવા તો બાકીના બદલે રોકડમાં માલ ખરીદવાનો આગ્રહ રાખે, એટલા માટે વેપારી વટાવ ઉપરાંત પણ થોડું રોકડમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો એને રોકડ વટાવ કહેવામાં આવે. અને આ બિલ બની ગયા પછી આપવામાં આવે છે, એટલા માટે એની વેપારી ચોપડે નોંધ કરવી જરૂરી છે. નામાની અંદર રોકડ વટાવની નોંધ કરવી ફરજિયાત છે, વેપારી વટાવની નોંધ કરવી જરૂરી નથી. વેપારી વટાવની નોંધ ન થાય પરંતુ રોકડ વટાવની નોંધ થાય છે. આગળ વાત કરીએ એના જ જેવા બે શબ્દો છે મળેલ અને આપેલ. મળેલ એટલે આપણને જેના પાસેથી ડિસ્કાઉન્ટ મળ્યું હોય એ, અને આપેલ એટલે આપણે જે વેપારીને ડિસ્કાઉન્ટ આપેલું હોય એ. આ બંને એટલે કે મળેલો વટાવ અને આપેલ વટાવ, આ શબ્દો જ આવશે વિદ્યાર્થી મિત્રો, આ શબ્દો જ આવશે, મળેલ વટાવ અને આપેલ વટાવ. જ્યારે શબ્દ તમારી સામે આવે ત્યારે સમજી લેવું કે એ હંમેશા રોકડ વટાવની જ વાત કરે છે. એટલે કે મળેલ વટાવ અને આપેલ વટાવની નોંધ હંમેશા ચોપડે કરવાની રહેશે. એના પછીના જે ઇમ્પોર્ટન્ટ શબ્દ છે એમાંનો એક શબ્દ છે ઘસારો. આ જ્યાં સુધી તમે નામો ભણશો ત્યાં સુધી આ બધા શબ્દો તમારી સામે આવશે.
એટલે ઘસારો એ પણ એક એવો શબ્દ છે. હવે ઘસારાનો મતલબ થાય ધંધો જે મિલકતોનો ઉપયોગ કરે છે એ મિલકતો ધીમે 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 ઘસાઈ જતી હોય, એટલે કે એમાંથી અમુક રકમ છે એ ધીમે ધીમે બાદ કરવી પડે. આ નામાનો નિયમ છે, નિયમ મુજબ કાયદાની દ્રષ્ટિએ જ આ રકમ બાદ કરવામાં આવે. તો ધંધાની મિલકતોના વપરાશને લીધે આ મિલકતોમાંથી દર વર્ષે અમુક રકમ બાદ કરવામાં આવે, જેને ધંધાનો ઘસારો કહેવાય. અને ઘસારો છે એ બિન રોકડ ખર્ચ છે. બિન રોકડ એટલે શું? તો કે તમારે કોઈને ઘસારો આપવો પડતો નથી, એના બદલામાં તમારે નાણાં આપવા પડતા નથી, પરંતુ એ મિલકતમાંથી જ ઓટોમેટિક બાદ થઈ જાય છે, એટલે કે મિલકતની કિંમતમાં ઘટાડો થાય છે, એટલા માટે એને ખર્ચ કહેવામાં આવે છે. ઘસારા જેવો જ એક બીજો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, નામ છે ઘાલખાદ. આ સૌથી મહત્વનો મુદ્દો છે. ઘાલખાદ એટલે શું? તો કે આપણે જે લોકોને ઉધારમાં માલ વેચ્યો હતો અને જેની પાસેથી આપણે નાણાં લેવાના છે, એટલે કે આપણા દેવાદારો, એ આપણને નાણાં ઓછા ચૂકવે, તો એ ઓછા ચૂકવેલા નાણાંને ઘાલખાદ કહેવાય. ન ખબર પડી? કંઈ વાંધો નહીં, ચલો હું ફરીથી સમજાવું. દાખલા તરીકે મારે નૈમિષ કરીને એક વ્યક્તિ પાસેથી 5,000 રૂપિયા લેવાના છે. મેં એને 5,000નો માલ આપ્યો તો બદલામાં મારે એને 5,000 લેવાના છે. હવે નૈમિષે પહેલી વખતે મને 2,000 રૂપિયા આપી દીધા. જ્યારે બીજી વખતે મારે એની પાસેથી 3,000 લેવાના હતા ત્યારે એને મને 2,500 જ આપ્યા, 500 આપ્યા નહીં. એટલે કે 5,000ના બદલામાં એને મને 4,500 જ આપ્યા, 500 રૂપિયા આપ્યા નહીં. તો 500 રૂપિયા જે મને નથી મળ્યા, મારે લેવાના હતા પણ મળ્યા નથી, એ મારા માટે થઈને ઘાલખાદ કહેવાય. અને તમે સમજી ગયા હશો કે ઘાલખાદ છે એક પ્રકારનું નુકસાન છે, કેમ કે 500 રૂપિયા જે મને મળવા જોઈતા હતા એ મને મળ્યા નથી. તો ઘાલખાદનો મતલબ થાય કે દેવાદારો દ્વારા જે રકમ ન ચૂકવવામાં આવે એ રકમને ઘાલખાદ કહેવાય. અને એનો અર્થ એ જ થાય કે દેવાદારોમાંથી ઘાલખાદને શું કરવામાં આવે? તો કે બાદ કરવામાં આવે. અને ધંધાની દ્રષ્ટિએ ઘાલખાદ એ ધંધાનું નુકસાન છે. આગળનો શબ્દ આપણે લઈશું. હવે શબ્દ છે ઉધાર અને જમા. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટબુકની અંદર 46 જેટલા શબ્દો આપેલા છે, પરંતુ મેં બધા શબ્દોને કમ્બાઈન્ડ કરીને જરૂરી છે એવી રીતે અલગ અલગ શબ્દોને ક્રમ આપેલા છે. તો ઉધાર અને જમા નામના બે શબ્દો છે. તો જ્યારે ધંધાની અંદર નાણાકીય વ્યવહારોને નોંધ કરવામાં આવે ત્યારે એક ચોપડો હોય છે, એ ચોપડાને વચ્ચેથી લીટી ગારેલી હોય, બરાબર, વચ્ચે લીટીથી આંકેલી હોય, અને લીટી ગારવાથી ચોપડાના બે ભાગ પડી જાય, એક ડાબી બાજુનો ભાગ અને એક લીટીથી જમણી બાજુનો ભાગ. આ બંને ભાગોને ઉધાર અને જમા કહેવામાં આવે. એટલે કે ડાબી બાજુના ભાગને ઉધાર કહેવાય અને જમણી બાજુના ભાગને જમા કહેવામાં આવે છે. જ્યારે પણ ધંધાના વ્યવહારોની નોંધ કરવામાં આવે ત્યારે આ નોંધને આવક અને જાવકની દ્રષ્ટિએ ઉધાર અને જમા નોંધવામાં આવે છે. જો આવું ન કરવામાં આવે તો બધા હિસાબો એકી સાથે થઈ જાય, તો ખબર પડે નહીં કે કેવી રીતે ધંધાની અંદર કયા હિસાબો અને કયા વ્યવહારો છે. તો ઉધાર અને જમાનો મતલબ થાય ઉધાર બાજુ અસર આપવી અને જમા બાજુ અસર આપવી, એટલે કે જમા બાજુ નોંધ કરવી, હિસાબ લખવો, અથવા તો ઉધાર બાજુ હિસાબ લખવો. એના પછી છે ખાતું. તો ખાતું એટલે શું? ખાતું એટલે એક પ્રકારનું પત્રક. ખાતું એટલે એક પ્રકારનું પત્રક કે જેની અંદર ઉધાર અને જમા બે બાજુઓ હોય અને એમાં વિવિધ પ્રકારના નાણાકીય વ્યવહારો નોંધવામાં આવતા હોય. આપણે જ્યારે આગળ અભ્યાસ કરશું ત્યારે આને આપણે વિસ્તૃત માહિતી મેળવશું. ત્યારબાદ છે બે શબ્દો, સદ્ધર અને નાદાર. સદ્ધરનો મતલબ થાય એવા વેપારીઓ, એવા ધંધાકીય વ્યક્તિઓ, એવા ધંધાના માલિકો કે જેની પાસે દેણા કરતાં મિલકતો વધારે હોય, એટલે કે એને જો 5 લાખનું દેણું ચૂકવવામાં કહેવામાં આવે તો એ સરળતાથી પોતાનું દેણું ચૂકવી શકે, એટલે કે એની પાસે એટલા પૈસા હોય તો એને સદ્ધર કહેવામાં આવે. જ્યારે એનાથી તદ્દન વિપરીત નાદાર વ્યક્તિનો મતલબ થાય જેની પાસે દેણું ચૂકવવા માટે કોઈ પણ પ્રકારની મિલકતો હોય નહીં, એટલે કે 5 લાખનું દેણું જો એને થાય, એને ચૂકવવાનું થાય, તો એ પોતાની મિલકત વેચીને પણ એટલા પૈસા ચૂકવી શકતો નથી. પરંતુ નાદાર વ્યક્તિ જ્યાં સુધી કાયદા દ્વારા નાદાર ન થાય ત્યાં સુધી એને નાદાર કહી શકાય નહીં, એટલે કે નાદાર જાહેર થવા માટે થઈને કાયદાની મદદ લેવી પડે. તો આશા છે વિદ્યાર્થી મિત્રો કે તમને આ વિડીયો દ્વારા જેટલા પણ નામાના પારિભાષિક શબ્દો છે, એટલે કે જે શબ્દો આપણને જ્યાં સુધી નામો ભણીએ ત્યાં સુધી ઉપયોગમાં આવવાના છે, એના વિશેની સમજ પ્રાપ્ત થઈ હશે. જો તમને આમાંથી કોઈ પણ શબ્દ ન સમજાય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો, અથવા તો મારા વોટ્સએપ નંબર આપેલા છે એમાં પણ તમે મને મેસેજ કરી અને પૂછી શકો છો. આજનો આપનો દિવસ શુભ રહે,
આપણે આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. રાધિકા સ્કૂલ દ્વારા, રાધિકા સ્કૂલના શિક્ષક દ્વારા હું આપનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે.